ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં આપણે સર્કલ વિશે માહિતી મેળવી અને તેનું સેન્ટર રેડિયસ ડાયોમીટર વગેરે વિશે ચર્ચા કરી હવે આપણે એને એક ફિગર એટલે કે આકૃતિ પરથી હજી વધારે સમજ મેળવીશું જુઓ શું છે નીચે આપેલ સર્કલની ફિગર પરથી તેના પાર્ટ્સના નેમ લખો જુઓ અહીંયા તમને આ સર્કલ આપેલું છે બરાબર છે શું આપેલું છે જુઓ સર્કર આપેલું છે બરાબર છે એના એ ફિગર પરથી એટલે કે આકૃતિ પરથી આપણે શું કરવાનું છે એના પાર્ટ્સ આપેલા છે બરાબર છે એ શું કહેવાય એ લખવાનું છે એના નેમ લખવાના છે બરાબર હવે જુઓ અહીંયા સૌપ્રથમ શું છે ઓ બરાબર તો અહીંયા આપણે આ ફિગરની અંદર ઓ ક્યાં છે તો આ રહ્યું તો ઓ એ ફિગરનું શું છે સેન્ટર સેન્ટર એટલે કે મધ્યબિંદુ અથવા કેન્દ્ર બરાબર બંને કહી શકાય સેન્ટર પણ કહી શકાય મધ્ય બિંદુ પણ કહી શકાય સેન્ટર ઇંગ્લિશમાં કહી શકાય મધ્યબિંદુ અને કેન્દ્ર એ ગુજરાતીમાં કહેવાય બરાબર છે તો ઓ એ શું થયું ફિગરનું સેન્ટર તો અહીં આપણે લખીશું સેન્ટર બરાબર છે ચલો જુઓ તો ઓ એ આપણું સેન્ટર થયું કહેવાય હવે જુઓ શું છે ઓ પી આપણી ફિગરની અંદર તમે જોઈ શકો છો તો આ રહ્યો ઓ અને પી તો આ ઓપી એક બિંદુ એક બિંદુ સેન્ટર પરથી છે અને બીજું ક્યાં છે સર્કલની ઉપર બીજું અંત્ય બિંદુ ક્યાં છે સર્કલની ઉપર તો આ ઓ એ આપણી શું થશે આપણે વ્યાખ્યા જોઈ જ ગયા છે તમને યાદ હોય તો જો એક બિંદુ સેન્ટર પર હોય અને બીજું બિંદુ સર્કલ પર હોય તો એ આપણા વર્તુળની એટલે કે સર્કલની શું થાય ફ્રેન્ડ્સ રેડિયસ થાય શું થાય રેડિયસ બરાબર રેડિયસ એટલે કે ત્રિજ્યા હવે જુઓ શેની વાત કરી છે એમ એન એમ એન જુઓ આ એમ એન બરાબર છે આ સર્કલની શું થશે જીવા જીવા એટલે કે કોટ બરાબર જેના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય સર્કલની ઉપર હોય બરાબર એને આપણે કહીશું જીવા ઇંગ્લિશમાં કહીશું કોટ તો અહીંયા લખીશું કોટ હવે વાત કરી છે એ ઓ તો જુઓ સર્કલની અંદર એ ઓ ક્યાં છે તો જોવું આ રહ્યો એ ઓ બરાબર છે ફરી ફરી પાછું એ જ આવશે કે એક અંત્ય બિંદુ ક્યાં છે સર્કલ પર એન્ડ બીજું અંત્ય બિંદુ ક્યાં છે સેન્ટર પરથી તો શું થશે હા રેડિયસ તો અહીંયા લખીશ આપણે રેડિયસ ચાલો ઓી એ જ રીતે ઓ બી ઓ શું થશે એક અંત્ય બિંદુ જોઉં સેન્ટર પર અને બીજું ક્યાં છે સર્કલ પર તો શું થશે ફ્રેન્ડ્સ હા રેડિયસ લખો રેડિયસ ચાલો હવે આવે ઓ ક્યુ ઓ ક્યુ છે તો ફરી એ જ રીતે જુઓ સેન્ટર પર એક મત એક બિંદુ છે અંત્ય બિંદુ એક સેન્ટર પર છે અને બીજું અંત્ય બિંદુ ક્યાં છે સર્કલની ઉપર તો ઓ ક્યુ બરાબર છે ઓ ક્યુ એ આપણું શું થશે રેડિયસ બરાબર હવે જુઓ લાસ્ટ શું આપેલું છે એ બી હવે આ તમે ફિગર જુઓ બરાબર છે એમાં એ બી ક્યાં છે તો આ રહ્યું એ બી પણ જુઓ એ ક્યાંથી પસાર થાય છે સેન્ટરમાંથી સેન્ટરમાંથી આ એ બી રેખાખંડ પસાર થાય છે તો આપણે ડાયોમીટરની વ્યાખ્યા એટલે કે વ્યાસની વ્યાખ્યા જોઈ ગયા હતા કે જેના બંને અંત્યબિંદુ સર્કલ પર આવેલા હોય અને એ સેન્ટરમાંથી પસાર થતું હોય તો એને શું કહેવામાં આવે ડાયોમીટર એટલે કે વ્યાસ કહેવામાં આવે છે તો આ એબી એ સેન્ટરમાંથી પસાર થાય છે બરાબર છે જુઓ ઓમાંથી પસાર થાય છે બરાબર અને ત્યારબાદ એના બંને અંત્યબિંદુ ક્યાં છે એક અહીંયા અને આ બીજું આ બાજુ બંને સર્કલ પર છે ને બરાબર છે એટલે બંને અંત્યબિંદુ સર્કલ પર છે તો સેન્ટરમાંથી પસાર થાય છે ને બંને અંત્યબિંદુ સર્કલ પર છે તો શું થશે હા ડાયોમીટર

એની અંદર પાર્ટ્સ દર્શાવેલા છે એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે પહેલાં જોઈ લઈએ જુઓ આ શું છે રેખાખંડ એપી બરાબર છે આ એ બી પી ક્યુ અહીંયા ઓ સેન્ટર છે એન્ડ ઓ એમ બરાબર આપણને આકૃતિમાં આટલી વસ્તુ દર્શાવેલી છે ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ બરાબર જુઓ સર્કલનો સેન્ટર જણાવો તો ફ્રેન્ડ્સ સર્કલનું સેન્ટર કયું થશે હવે તો તમને આવડી જ ગયું બોલો શું થશે સર્કલનું સેન્ટર હા શું સેન્ટર એટલે કે આ તો સર્કલનું સેન્ટર શું થયું ફ્રેન્ડ્સ ઓ તો અહીં આપણે લખીશું ફસ્ટ ક્વેશ્ચનમાં સર્કલનું સેન્ટર ઓ બરાબર છે તો આ ઓ એ આપણું શું થયું સેન્ટર થયું બરાબર હવે નીચે સેકન્ડ ક્વેશ્ચન સર્કલની રેડિયસ કેટલી છે કઈ કઈ જુઓ મેં તમને લોકોને સમજાવ્યું એ રીતે કે સેન્ટરમાં એક અંત્ય બિંદુ સેન્ટર પર હોય અને બીજું અંત્ય બિંદુ સર્કલ પર હોય તો એ સર્ક તો એ સર્કલની રેડિયસ એટલે કે ત્રિજ્યા કહેવામાં આવે છે તો સર્કલની આ સર્કલની ટોટલ કેટલી ત્રિજ્યા છે અને કઈ કઈ છે એ આપણે બતાવવાની છે તો ચલો જોઈએ જુઓ મને પહેલાં આપણે અહીં જોઈએ તો આ ઓ બરાબર છે તો ફર્સ્ટ રેડિયસ ઓ બી કઈ થશે ફર્સ્ટ ઓ બી જો એનું એક અંત્ય બિંદુ ઓ પર છે અને બીજું સર્કલ પર છે એટલે ફર્સ્ટ કઈ થશે ઓ બી ચલો નેક્સ્ટ કઈ છે હવે જુઓ આ ઓ બી આવી ગઈ હવે જુઓ ઓ પી તો સેકન્ડ થશે ઓ પી બરાબર છે સેકન્ડ રેડિયસ ઓ પી હવે જુઓ કઈ થશે ઓ એ તો અહીંયા લખીશું આપણે ઓ એ બરાબર ત્યારબાદ જુઓ શું આવશે ઓ એમ તો ઓ એમ તો અહીંયા લખીશું ઓ એમ બરાબર અને જુઓ લાસ્ટ આ કઈ થશે ઓ ક્યુ તો અહીંયા લખીશું આપણે ઓ ક્યુ તો આપણને ટોટલ કેટલી રેડિયસ મળી જુઓ વન ટુ થ્રી ફોર ફાઈવ સર્કલમાંથી આપણને ટોટલ ફાઈવ રેડિયસ મળી કઈ કઈ તો જુઓ આપણે એના નામ શોધી કાઢ્યા જેનું પહેલાં તો રેડિયસ એટલે તમને બધાને આઈડિયા આવી જ ગયો કે એક અંત્ય બિંદુ સેન્ટર પર અને બીજું અંત્ય બિંદુ સર્કલ પર બરાબર એને સર્કલની રેડિયસ કહેવાય છે તો શોધી કાઢીને કઈ કઈ છે ઓ ઓ બી ઓ પી ઓ એ ઓ એમ એન્ડ લાસ્ટ ઓ ક્યુ તો આવી રીતે આપણને ટોટલ કેટલી મળી તો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ તો સર્કલની ટોટલ કેટલી રેડિયસ મળી ફ્રેન્ડ્સ આપણને ફાઇવ રેડિયસ મળી બરાબર છે ફાઇવ મળીને ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ સર્કલના ડાયોમીટર કેટલા છે કયા કયા બરાબર છે આપણને શું પૂછ્યું છે સર્કલના ડાયોમીટર કેટલા છે કયા કયા હવે તમને ધ્યાન હોય તો ડાયોમીટરની વ્યાખ્યા આપણે જાણી જ ગયા કે જે પણ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ સર્કલ પર આવેલા હોય અને કેન્દ્ર બિંદુમાંથી એટલે કે સેન્ટરમાંથી પસાર થતી હોય બરાબર તો એને ડાયોમીટર કહેવાય તો આપણે અહીં જોઈએ તો સર્કલના ડાયોમીટર કેટલા છે જુઓ આ સર્કલ છે બરાબર છે હવે કેન્દ્રમાંથી એટલે કે આ સેન્ટરમાંથી પસાર થતી આપણે રેખાખંડ શોધવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો તો પી પી ક્યુ સેન્ટરમાંથી પસાર થાય છે જુઓ આ ઓ સેન્ટરમાંથી પસાર થાય છે તો પી ક્યુ અને બીજી કઈ આવશે એ બી બરાબર જુઓ આ એ અને બી એ અને બી પણ એના બંને અંત્યબિંદુઓ સેન્ટર પર છે અને પસાર ક્યાંથી થાય છે સેન્ટ બંને અંત્યબિંદુઓ વર્તુળ પર સર્કલ પર છે બરાબર એ અને બી બંને અંત્યબિંદુઓ સર્કલ પર છે અને ક્યાંથી પસાર થાય છે સેન્ટરમાંથી તો આપણને કેટલા ડાયોમીટર મળ્યા ફ્રેન્ડ્સ બે કયા પી ક્યુ અને નેક્સ્ટ એ બી બરાબર તો આપણે અહીંયા લખીશું કે સર્કલના ડાયોમીટર કેટલા છે બે બરાબર છે બે છે કયા કયા મળ્યા આપણને ફ્રેન્ડ્સ તો ફર્સ્ટ મળ્યું પી ક્યુ અને બીજું કયું મળ્યું એ બી બરાબર આપણે બે ડાયોમીટર શોધી કાઢ્યા હવે જુઓ સર્કલની કોડ કેટલી કઈ કઈ જુઓ જીવા બરાબર છે કોડ એટલે કે જીવા બરાબર જેના બંને અંત્ય બિંદુઓ સર્કલ પર હોય બરાબર એને જીવા કહેવાય બરાબર છે તો ઘણી બધી જીવા મળી શકે પણ અહીં આપણે ફિગરની અંદર જોઈએ કે અહીંયા જીવા કઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર તો આપણને અહીંયા એ પી બરાબર છે શું છે એ પી આ એક છે બરાબર છે આ એક જીવા થઈ બરાબર છે પછી જુઓ બી ક્યુ બરાબર છે આ થઈ બી ક્યુ એ બીજી જીવા બરાબર છે ત્યારબાદ એ બી એ બી પણ શું કહેવાશે જીવા જ કહેવાશે કોડ કહેવાશે એન્ડ પી ક્યુ એ પણ થશે જીવા એટલે કે ડાયોમીટરને આપણે જીવા પણ કોટ પણ કહી શકીએ છીએ વ્યાસને આપણે જીવા કહી શકીએ છીએ તો આપણને ટોટલ ચાર કોડ મળી કઈ કઈ તો જુઓ એ પી બરાબર ત્યારબાદ બી ક્યુ એ બી એન્ડ લાસ્ટ પી ક્યુ તો આપણને ટોટલ કેટલી જીવા મળી ચાર બરાબર છે તો આપણે અહીંયા લખીએ કઈ તો કુ એ બી એન્ડ બી ક્યુ બરાબર તો ફ્રેન્ડ્સ આ થયું આપણે ફિગર પરથી ક્વેશ્ચન આન્સર બરાબર હવે આગળ જુઓ કમ્પ્લીટ ધ ટેબલ્સ બરાબર છે શું કમ્પ્લીટ ધ ટેબલ્સ ટેબલ પૂરું કરવાનું છે કમ્પ્લીટ કરવાનું છે હવે જુઓ તો અહીં આપેલું છે તમને સર્કલ બરાબર છે એ બી સી ડી ડીઈ આમ સર્કલના નામ આપેલા છે બરાબર અને અહીંયા છે રેડિયસ એન્ડ ડાયામીટર રેડિયસ એટલે કે ત્રીજી આપેલી છે અને ડાયામીટર શોધવાનો છે ફર્સ્ટમાં સેકન્ડમાં ડાયામીટર આપેલો છે એન્ડ રેડિયસ શોધવાની છે સીમાં રેડિયસ આપેલી છે ડાયામીટર શોધવાનો છે એ જ રીતે તમને કાં તો રેડિયસ આપ્યું હોય કાં તો ડાયામીટર આપ્યું હોય એના પરથી આપણે શોધવાનું રહેશે હવે એ પહેલાં આપણને શું આવડવું જોઈએ સૂત્ર આવડવું જોઈએ બરાબર છે તો જુઓ તમને અહીંયા સર્કલ એ બરાબર છે એની અંદર શું છે એટ સેમી એના પરથી આપણે ડાયામીટર શોધવાનો છે બરાબર છે તો એનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે ડાયોમીટર શોધવાનું હોય તો એનું સૂત્ર શું હોય તો આવી રહ્યું જુઓ ડાયોમીટર બરાબર ટુ ઇન્ટુ રેડિયસ ડાયોમીટર બરાબર ટુ ઇન્ટુ રેડિયસ તો જુઓ અહીંયા શું છે એટ સેમી છે એટ સેમી છે બરાબર છે તો સૂત્ર આપણે શોધવાનું શું છે ડાયોમીટર તો અહીંયા લખીશું ડાયો મીટર સૂત્ર શું છે ટુ ઇન્ટુ રેડિયસ બરાબર છે તો અહીં આવશે ટુ ઇન્ટુ રેડિયસનું માપ છે એટ સેમી તો અહીં આવશે એટ સેમી હવે ટુ એટસા કેટલા થશે સિક્સટીન એન્ડ સેમીનું સેમી તો આપણને અહીંયા ડાયોમીટર મળી ગયો કેટલો આવ્યો સિક્સટીન સેમી બરાબર છે ફર્સ્ટનો આન્સર શું આવ્યો સિક્સટીન સેમી જુઓ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજ્યા કરતાં વ્યાસ કેવો થયો બમણો થયો ડબલ થયો જુઓ ત્રીજા કેટલી હતી રેડિયસ કેટલું હતું એટ સેમી એન્ડ ડાયામીટર કેટલો મળ્યો સિક્સટીન સેમી એટલે ત્રીજ્યા કરતાં વ્યાસ રેડિયસ કરતાં વ્યાસ ડબલ ડાયામીટર કેવો થશે ડબલ થશે બરાબર તો તમે ડાયરેક્ટ પણ કરી શકો રેડિયસ પરથી બરાબર કે એટ ટુ ઝા સિક્સટીન બરાબર એન્ડ ડાયોમ ડાયોમીટર કરતાં રેડિયસ કેવો હોય હાફ હોય અડધો હોય બરાબર છે કેવો હોય ડાયોમીટર કરતાં રેડિયસ કેવો હોય હાફ હોય અડધું હોય બરાબર છે તો શું કરવાનું રેડિયસનું માપ આપેલું છે જુઓ હું તમને સેકન્ડ સમમાં સમજાવું કે અહીંયા ડાયોમીટર આપેલો છે અને રેડિયસ શોધવાનું છે ને જુઓ ડાયોમીટર કેટલા છે બી સર્કલ બીની અંદર ડાયોમીટર એટીન સેમી એન્ડ શોધવાનું શું છે રેડિયસ તો જુઓ આપણે શોધીએ છે બરાબર છે શોધવાનું છે રેડિયસ તો અહીંયા લખીશું રેડિયસ બરાબર છે ડાયામીટર ડિવાઈડ બાય ટુ બરાબર તો ડાયમીટર કેટલા આપેલા છે આપણને 18 સેમી આપેલા છે જુઓ ડિવાઈડ બાય ટુ ચલો જુઓ ટુ 9 ઝા તો અહીંયા કેટલા આવ્યા નાઇન સેમી આપણે શું આવી ગઈ રેડિયસ આવી ગઈ આપણે રેડિયસ નથી કાઢી તો જુઓ ડાયમીટર કેટલો તો એટીન સેમી એનેથી હાફ અડધી શું મળ્યો નાઇન સેમી રેડિયસ એટલે કે ત્રીજા મળી તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે આ આખું ટેબલ કમ્પ્લીટ કરવાનું છે બરાબર આવડે ને તમને શોધતા બરાબર છે જુઓ હવે અહીંયા આ ટીચરે શોધી કાઢ્યું અહીંયા શું આવ્યું રેડિયસ નાઇન સેમી બરાબર એ જ રીતે જુઓ સીમાં રેડિયસ આપેલી છે ટ્વેલ્વ સેમી હવે ટ્વેલ્વના ડબલ કરીશું તો કેટલા થશે ટ્વેન્ટી ફોર સેમી તમે સૂત્ર મૂકીને ગણતરી કરી શકો છો અથવા ટ્વેલ ટુ ઝા ટ્વેન્ટી ફોર ડાયરેક્ટ પણ થઈ શકે બરાબર હવે અહીંયા જુઓ ડાયામીટર આપેલો છે ટ્વેન્ટી ટુ સેમી બરાબર છે એને હાફ કરવાનું કેમકે વ્યાસ કરતાં ત્રીજીયા અડધી હોય એટલે ડાયરેક્ટ કરી દેવાનું તો ટ્વેન્ટી ટુને હાફ કરતાં કેટલા થશે ઇલેવન સેમી બરાબર છે તો અહીંયા આપણે તમારે લખવાનું ઇલેવન સેમી હવે આ છે ફિફ્ટીન સેમી બરાબર છે રેડિયસ આપેલી છે તો ત્રીજા કરતાં રે ડાયોમીટર કેવો હોય ડબલ હોય તો ફિફ્ટીનના ડબલ કરી અથવા ફિફ્ટીન ટુ ઝા કરીશું તો કેટલા થશે થર્ટી સેમી તો આ રીતે તમારે ટેબલ આખું કમ્પ્લીટ કરવાનું છે બરાબર તો ફ્રેન્ડ્સ આજે બસ આટલું જ ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય